વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના વિશે, કે જેને આપણે મધ્ય ભોજન યોજના તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ યોજના અંતર્ગત ધોરણ 1 થી લઈને 8 માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, તે સિવાય વિદ્યાર્થિનીઓ છે, તો તેઓને શાળામાં એક વખત ભોજન છે તે આપવામાં આવે છે અને એક વખત નાસ્તો છે તે આપવામાં આવે છે. તો વાર પ્રમાણે અલગ અલગ વાનગી છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. તો યોજના વિશે તમામ પ્રકારની માહિતી છે તે આજના વિડીયોમાં મેળવશું. વિડીયાની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયાની શરૂઆત કરીએ. તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મધ્ય ભોજન યોજના વિશે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે આ જે મધ્ય ભોજન યોજના છે, તો મધ્ય ભોજન યોજનાનો લાભ છે તે કોને મળવા પાત્ર છે. તો મિત્રો આ યોજનાનો લાભ તે વ્યક્તિને મળવા પાત્ર છે કે જે શાળામાં ધોરણ 1 થી લઈને ધોરણ 8 માં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે, તો તે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. તો મિત્રો ત્યાર પછી વાત કરીશું કે આ યોજના અંતર્ગત લાભ શું મળવા પાત્ર છે વિદ્યાર્થીઓને. તો મિત્રો આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શાળામાં એક ટાઈમ ભોજન આપવામાં આવે છે અને નાસ્તો પણ આપવામાં આવે છે, એટલે કે દિવસમાં એક વખત ભોજન અને એક વખત નાસ્તો છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. તો મિત્રો જે શૈક્ષણિક વર્ષ હોય છે તે શૈક્ષણિક વર્ષ દરમિયાન કુલ 220 દિવસ માટે પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને મધ્ય ભોજનમાં વાર પ્રમાણે વાનગીઓ છે તે આપવામાં આવે છે અને વાર પ્રમાણે નાસ્તો છે તે આપવામાં આવે છે. હવે કયા વારે કઈ વાનગી આપવામાં આવશે અને નાસ્તામાં શું આપવામાં આવશે તે આપણે જોઈએ. તો સોમવારે ભોજન માટે વેજીટેબલ ખીચડી છે તે આપવામાં આવશે અને નાસ્તા માટે સુખડી છે તે આપવામાં આવશે. મંગળવારે ભોજન માટે થેપલા અને સૂકી ભાજી છે તે આપવામાં આવશે અને નાસ્તા માટે ચણા ચાટ છે તે આપવામાં આવશે. બુધવારે ભોજન માટે વેજીટેબલ પુલાવ છે તે આપવામાં આવશે અને નાસ્તા માટે મિક્સ દાળ છે, કઠોળ છે અથવા તો ઉસળ છે તે આપવામાં આવશે. તે સિવાય ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે નાસ્તા માટે ચણા ચાટ છે તે આપવામાં આવશે, જ્યારે ભોજન માટે દાળ ઢોકળી છે તે આપવામાં આવશે. ત્યાર પછી શુક્રવારની વાત કરીએ તો શુક્રવારે ભોજન માટે દાળ ભાત છે તે આપવામાં આવશે, જ્યારે નાસ્તા માટે મુઠિયા છે તે આપવામાં આવશે. શનિવારની વાત કરીએ તો શનિવારે ભોજન માટે વેજીટેબલ પુલાવ છે તે આપવામાં આવશે, જ્યારે નાસ્તા માટે ચણા ચાટ છે તે આપવામાં આવશે. તો મિત્રો આ રીતે અલગ અલગ વારે નાસ્તા માટે શું ભોજન બનાવવું અને મિત્રો ભોજન માટે શું વાનગી આપણે તૈયાર કરવી તે પણ મિત્રો આ યોજના અંતર્ગત જ નક્કી કરવામાં આવેલ છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું તો કે જે રાજ્ય સરકાર શ્રી દ્વારા જે જિલ્લાના જે તે તાલુકાને અછતગ્રસ્ત કરવામાં આવેલ હોય, એટલે કે અછતગ્રસ્ત જાહેર કરી દેવામાં આવેલ હોય, તો તેવા તમામ તાલુકામાં ઉનાળુ વેકેશન દરમિયાન મધ્ય ભોજન યોજના છે, તે સિવાય દૂધ સંજીવની યોજના છે. તો આ બંને યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને અઠવાડિયાના 5 દિવસ એટલે કે સોમવારથી લઈને શુક્રવાર સુધી 200 ml ફ્લેવર્ડ દૂધ છે તે આપવામાં આવશે, એટલે કે જે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી દેવામાં આવેલ છે, તો તેવા તમામ તાલુકામાં ઉનાળુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને 5 દિવસ સુધી, અઠવાડિયાના 5 દિવસ સુધી, સોમવારથી લઈને શુક્રવાર સુધી 200 ml ફ્લેવર્ડ દૂધ છે તે આપવામાં આવે છે આ યોજના અંતર્ગત. તે સિવાય મિત્રો આગળ વાત કરીશું કે આ યોજનાનો લાભ છે તે વિદ્યાર્થી ક્યાંથી મેળવી શકશે. તો કે મિત્રો આ યોજનાનો લાભ છે તે વિદ્યાર્થી જે તે શાળામાં અભ્યાસ કરતા હશે તે શાળામાંથી જ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે, એટલે કે વિદ્યાર્થીને ભોજન અને નાસ્તો છે તે શાળામાં જ આપવામાં આવશે. હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ છે અથવા તો વિદ્યાર્થિનીઓ છે તે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોવા જરૂરી છે. તો મિત્રો આ આપણે વાત કરી મધ્ય ભોજન યોજના વિશે. તો મિત્રો આશા રાખું છું કે મધ્ય ભોજન યોજના વિશે તમને તમામ પ્રકારની માહિતી છે તે મળી ગઈ હશે. કયા વારે કયું ભોજન છે તે બનાવવામાં આવશે અને નાસ્તો શું બનાવવામાં આવશે તે પણ તમને ખ્યાલ છે તે આવી ગયો હશે. તો મિત્રો આશા રાખું છું વિડીયો તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો વિડીયો કેવો લાગ્યો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ફરી મળીશું નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ.